ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે ગણિત અંક લેખનની ચોપડીમાં લેસન કરીશું અને તે પણ 1 થી 50ની એક્ટિવિટી. ઓકે બાળકો, તો ચાલો આપણે લેસન કરીએ. બાળકો, આ તમારા અંક લેખનની ચોપડી છે એટલે તમને ખબર પડી ગઈ ને આજે આપણે શેમાં લેસન કરવાના. આજે આપણે અંક લેખનની ચોપડીમાં લેસન કરવાના છે. બરાબર છે બાળકો? જુઓ, અંક લેખનની ચોપડીમાં આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને? તો ચાલો આપણે જોઈ લઈએ કે શું કરવાનું છે. જુઓ, અંક લેખનની ચોપડીમાં 1 થી 20 વચ્ચે આવતી સંખ્યા ઉપર તમારે ખરું કરવાનું છે. એટલે કે જે 1 થી 20માં આવે તેની ઉપર તમારે ખરું કરવાનું. ચાલો, 18 પર કર્યું છે, 2 પર આવે હ, તો 2 પર કરવાનું. 31 પર નહીં, 17 પર હ, 21 પર ના, 8 પર હ, 22 પર ના, 9 પર હ, 14 પર હ, તો 33 પર ના. એટલે કે જે સંખ્યા 1 થી 20માં આવે તેની પર જ ખરું કરવાનું, તેના સિવાયની સંખ્યા પર કંઈ જ કરવાનું નથી. બરાબર છે બાળકો? હવે નીચે 21 થી 40ની વચ્ચે આવતી સંખ્યા ઉપર ખરું કરો. હવે 21 થી 40 એટલે કે 21 થી 40ની લાઇનમાં જે આવે તેની પાસે આપણે ખરું કરવાનું છે. બરાબર છે? ચાલો, 34 આવે હ, 27 આવે હ, 32 આવે હ, 30 આવે હ, 42 આવે ના, 19 આવે ના, 17 આવે ના, 36 આવે હ, 11 આવે ના, 25 આવે હ. બરાબર છે બાળકો? ચાલો હવે એની નીચે 21 થી 50ની વચ્ચે આવતી સંખ્યા પર ખરું કરો. સોરી, 41 થી 50ની વચ્ચે આવતી સંખ્યા પર ખરું કરો. એટલે 41 થી 50માં 45 આવે હ, 40 આવે ના, 43 આવે હ, 27 આવે ના, 46 આવે હ, 29 આવે ના, 44 આવે હ, 37 આવે ના, 48 આવે હ, 49 આવે હ. જુઓ બાળકો, એટલે કે જ્યાંથી જ્યાં સુધીના અંકો તમને આપ્યા હોય ત્યાંથી ત્યાં સુધીમાં જો સંખ્યા આવતી હોય તો તેમાં તમારે શું કરવાનું છે? ખરું કરવાનું છે. ઓકે બાળકો, ચલો હવે આવ્યા પાછળનું પાનું. જુઓ, પાછળના પાનામાં શું સૂચના મારી છે ખબર છે તમને? નીચે આપેલા અંક પ્રમાણે ગોલ કરો. એટલે કે તમે જેટલા અંક આપ્યા છે તેમાં તમારે શું કરવાનું છે? ગોલ કરવાનું છે. એટલે કે એ ગોલમાં શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે. જુઓ, અહીંયા 8 આપ્યા છે તો 8 ગોલમાં શું પૂરેલો છે? રંગ પૂરેલો છે. તો તે જ પ્રમાણે તમારે બાજુમાં કેટલા આપ્યા છે? 15. તો 15 ગોલ ગણતા જવાનું અને તેમાં તમારે શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે. ચલો, 15 છે એટલે આપણે ગણતા જવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ચલો થઈ ગયું. આ શું છે? 26. તો આપણે 26માં ગોલ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. થઈ ગયું બાળકો? 26માં આપણે રંગ પૂરી નાખ્યું. ચલો, આ કેટલા છે? 37. એટલે કે આપણે 37 સુધી બોલતા જવાનું અને તેમાં કલર પૂરતો જવાનો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ. ચલો, સાડત્રીસમાં રંગ પૂરાઈ ગયો ને. હવે એની બાજુમાં કેટલા આપ્યા છે? ચુમ્માલીસ. એટલે કે ચુમ્માલીસ સુધી આપણે એકરા બોલતા જવાનું અને તેમાં રંગ પૂરવાનો. ઓકે બાળકો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ, ચાલીસ, એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ. ચાલો, ચુમ્માલીસ સુધી આપણે રંગ પૂરી નાખ્યો ને બાળકો, તો આ જ પ્રમાણે જે પ્રમાણે ઉપરનું કર્યું તે જ પ્રમાણે નીચે તમારે તમારી જાતે કરવાનું છે. બરાબર જોવાનું, શું જોવાનું? ઉપર જેટલા અંક લખ્યા હોય તેટલા જ અંકમાં તમારે શું કરવાના છે? રંગ પૂરવાના. એટલે કે તેટલા જ અંકના ગોલ મીંડામાં તમારે રંગ પૂરવાનો છે. ઓકે બાળકો, ચલો હવે આવ્યા બીજું પાનું. જુઓ અહીંયા શું લખ્યું છે, અંકોમાં આપેલી સંખ્યાને યોગ્ય રીતે જોડો. તો જુઓ અહીંયા સૌથી પહેલાં શું કરી દેવાનું, બરાબર ખબર છે તમને બાળકો? સૌથી પહેલાં તો આપણે જે આ આકાર આપ્યો છે તે આકારમાં 1 થી 50 સુધીના એકરા લખી લેવાના. કઈ રીતના? જુઓ ટીચર તમને બતાવે છે. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકર મીંડે દસ, બંને વેકરા અગિયાર, એકર બગર બાર, એકર ટગર તેર, એકર ચોગર ચૌદ, એકર પાછળ પંદર, એકર છગર સોળ, એકર સાતર સત્તર, એકર આઠર અઢાર, એકર નવર ઓગણીસ, બગરે ને મીંડે વીસ, બગર એકર એકવીસ, બેઉ બગરા બાવીસ, બગર ટગર ત્રેવીસ, બગર ચોગર ચોવીસ, બગર પાછળ પચીસ, બગર છગર છવ્વીસ, બગર સાતર સત્યાવીસ, બગર આઠર અઠાવીસ, બગર નવર ઓગણત્રીસ, તગરે ને મીંડે ત્રીસ, તગર એકર એકત્રીસ, તગર બગર બત્રીસ, બેઉ ટગરા તેત્રીસ, તગર ચોગર ચોત્રીસ, તગર પાછળ પાંત્રીસ, તગર છગર છત્રીસ, તગર સાતર સાડત્રીસ, તગર આઠર આડત્રીસ, તગર નવર ઓગણચાલીસ, ચોગરે ને મીંડે ચાલીસ, ચોગર એકર એકતાલીસ, ચોગર બગર બેતાલીસ, ચોગર ટગર તેતાલીસ, બેઉ ચોગરા ચુમ્માલીસ, ચોગર પાછળ પિસ્તાલીસ, ચોગર છગર છેતાલીસ, ચોગર સાતર સુડતાલીસ, ચોગર આઠર અડતાલીસ, ચોગર નવર ઓગણપચાસ, પાંચરે ને મીંડે પચાસ. તો જુઓ આ જ પ્રમાણે તમારે 1 થી 50 સુધીના અંકો આ દરેક જે લંબચોરસ ખાના આપ્યા છે તેમાં તમારે લખી દેવાના. હવે શું કરવાનું જુઓ, અહીંયા 4 આપેલા છે તો 4 સાથે અહીંયા જોડી દીધું, બરાબર છે? એ જ રીતના જેટલા અંક આપ્યા હોય તેને સામે જ્યાં લખ્યું હોય તેની સાથે તમારે શું કરી દેવાનું છે, જોડી દેવાનું છે. ચલો 12 છે તો એને એકર બગર 12 જ્યાં લખ્યો હોય ત્યાં જોડી દેવાનો, 18 હોય તો જ્યાં 18 લખ્યા હોય ત્યાં જોડી દેવાના, 24 હોય જ્યાં 24 લખ્યું હોય ત્યાં 24 સાથે જોડી દેવાના, 29 ને 29 સાથે, 33 ને 33 સાથે, પછી આ બાજુ 36 ને 36 સાથે, 40 ને 40 ની સાથે, 45 ને 45 ની સાથે, 48 ને 48 ની સાથે અને 50 ને 50 ની સાથે જોડી દેવાનું. હવે આ બાજુનું કરી નાખવાનું, 8 ને 8 ની સાથે, 14 ને 14 ની સાથે, 16 ને 16 ની સાથે, 27 ને
27 સાથે, પછી 30 ને 30 ની સાથે, 32 ને 32 ની સાથે, 38 ને 38 ની સાથે, 44 ને 44 સાથે, 47 ને 47 સાથે અને 49 ને 49 સાથે. આ પ્રમાણે તમારે લખીને જોડી દેવાનું, બરાબર છે બાળકો? તો જુઓ, આટલું આપણે કરી નાખ્યું ને, હવે શું કરવાનું છે ખબર છે તમને? હવે આપણે જે બીજું પાનું છે, એટલે કે આમાં આપણે શું કરવાની છે, રંગપૂર્ણી. કેટલી? 41 થી 50 સુધીના અંકમાં આપણે રંગપૂર્ણી કરવાની છે. તો આજ પ્રમાણે તમારે તમારી ચોપડીમાં રંગ પૂરી દેવાનો. જુઓ ટીચર, અહીંયા રંગ પૂર્યો છે ને, તો જોઈ લઈએ આજે આપણે શું શું કર્યું. સૌથી પહેલાં તો સૂચના પ્રમાણે લેસન કર્યું, બરાબર છે? જે જ્યાંથી જ્યાં સુધીની લાઈન આપી હતી ત્યાં આપણે ખરું કરવાનું હતું, તો ખરું કરી નાખ્યું. પછી આપણે શું જોડ્યા? ટપકા. ટપકામાં આપણે શું કર્યું? રંગ પૂર્યો. ઉપરનું ટીચરે કરાવ્યું અને નીચેનું તમારે તમારી જાતે કરવાનું છે, બરાબર છે? અને અહીંયા 1 થી 50 સુધીના શું લખી નાખ્યા? અંક લખી નાખ્યા. અને પછી જ્યાં જે અંક હતો તેને તે અંકની સામે જોડી દીધું. અને આમાં રંગ પૂર્ણી તમારે તમારી જાતે કરવાની છે. ઓકે બાળકો, આટલું લેસન થઈ ગયા પછી તમારે 1 થી 50 સુધીના અંકો બોલવાના છે.